નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વોલ્ડિન બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જીપીએસસી પ્રિલિમ એક્ઝામ બે હજાર વીસને ધ્યાનમાં રાખીને આજે આપણે મહત્ત્વના દસ સવાલો તથા તેના જવાબો ઉપર ચર્ચા કરીશું લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આ પ્રકારે દસ સવાલો વિશે ચર્ચા કરી હતી એ જ શ્રેણીનો બીજો ભાગ અત્યારે આપણે કન્ટિન્યુ કરીશું દોસ્તો પહેલો સવાલ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે સાથીની રચના માટે થઈ અને કઈ સંસ્થાની પસંદગી કરી જવાબ છે આઈઆઈટી ખડગપુર કે જે પશ્ચિમ બંગાળ ખાતે આવેલી છે મૂળ સવાલ અહીંયા એ થાય દોસ્તો કે સાથી શું છે તો દોસ્તો સાથીનો સામાન્ય અર્થ થાય સહયોગી જે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી કામગીરીમાં આપણને સહયોગાત્મક ભૂમિકા નિભાવતું હોય આપણને મદદરૂપ થતું હોય તેને આપણે શું કહેતા હોઈએ સાથી કહેતા હોઈએ તો હવે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભે એના કન્ટેક્સ્ટમાં જે અહીંયા પરિયોજના અથવા તો પ્રોજેક્ટ સાથી પ્રોજેક્ટ જે અમલમાં આવ્યો છે તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ દોસ્તો માની લો કે તમે કોઈ સંશોધક અથવા તો વિજ્ઞાની છો અથવા તમે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અથવા તમે કોઈ શૈક્ષણિક સંસ્થા ચલાવો છો અને એ સમયે તમારે કોઈ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને સંશોધનની કે પ્રયોગની જરૂર પડશે તો તમે શું કરશો તમે એના માટે થઈને પ્રયોગશાળાનો સહારો લેશો પણ એ પ્રયોગશાળાના સંસાધનો અત્યંત મોંઘા હોય અને તમે વસાવી શકો નહીં એ પરિસ્થિતિમાં શું થશે તો એ પરિસ્થિતિમાં તમારી સંશોધન કામગીરી અટકી પડશે તો એ હેતુથી ભારત સરકારે એક નિર્ણય લીધો કે જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઇન્ડિવિજ્યુઅલ પ્રયોગશાળાઓ સ્થાપવી એ મતલબ કે વાસ્તવિક બાબત નથી કારણ કે એના સંસાધનો પણ અત્યંત મોંઘા આવતા હોય છે અને ઘણા ખરા સંસાધનો આપણે વિદેશમાંથી મંગાવવા પણ પડતા હોય છે તો વ્યક્તિગત ધોરણે પ્રયોગશાળાઓ સ્થાપી શકાશે નહીં એટલા માટે થઈ અને દેશની અંદર સંશોધકોનો જે આખો વર્ગ છે એને એક આ પ્રકારની પ્રયોગશાળાઓની આપણે સુવિધા ઊભી કરી દેવી પડે એ હેતુથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે પ્રયોગશાળાઓની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો અને એ પ્રયોગશાળા એટલે સાથી મતલબ કે સાથી શું છે તો કે આંતરમાળખાકીય સવલતો પૂરી પાડતી પ્રયોગશાળા છે તો આ પ્રયોગશાળાઓ દેશની અગ્રગણ્ય સંસ્થાઓના પરિસરોમાં સ્થાપવામાં આવશે અને ત્યાં વ્યવસાયિક ઢબે સંશોધનની સુવિધા ઉપલબ્ધ થશે વ્યવસાયિક ઢબે એનો મતલબ એવો થશે કે તમે જે કંઈ પ્રકારના સાધનો વાપરવા ઈચ્છો છો તેની યોગ્ય ફીસ તમારે ચૂકવવાની આ પ્રકારના જે સેન્ટર છે એ વર્ષ દરમિયાન ટ્વેન્ટી ફોર ક્રોસ સેવન ચાલુ રહેશે અને તેનો મોટા ભાગનો લાભ છે એ નવા સ્ટાર્ટઅપ્સ અને ખાનગી ક્ષેત્રને આપવામાં આવશે આ પ્રકારની સૌથી પહેલી સૌ પ્રથમ સાથી પહે સાથીની સ્થાપના છે એના આઈઆઈટી ખડગપુરમાં કરવામાં આવી અને તેના માટે ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં ને પચીસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી તો સાથી પ્રોજેક્ટ વિશે આપને જરૂરી માહિતી પ્રીલિમ ઓરિએન્ટેડ મળી ચૂકી હશે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો ખૂબ જ અગત્યનો સવાલ પ્રીલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી બને છે સમુદ્રયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે ક્વેશ્ચન જોઈએ ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ સમુદ્રયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ જણાવો દોસ્તો ચાર ઓપ્શન તમારી સામે છે એ પૈકી સાચો જવાબ આપણી પાસે આવે છે ઓપ્શન સી સમુદ્ર અથવા મહાસાગરમાં અતિ ઊંડાઈએ ખનન કરીને અલભ્ય ખનીજોનું ઉત્ખનન કરવું અને એ ખનીજો મેળવવી દોસ્તો આ વસ્તુને એટલે કે સમુદ્રયાન પ્રોજેક્ટને થોડુંક ડિટેલમાં આપણે સમજીએ દોસ્તો સમજો કે આ સમુદ્રની સપાટીથી નીચે સમુદ્રની સપાટીથી નીચે જતાં તળિયે પહોંચતા આપણને અલભ્ય ઘણી બધી ખનીજો છે એનો આખો વિશાળ જથ્થો મળી આવતો હોય છે તો ભારતના કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એક અભિયાન એટલે કે સમુદ્રયાન પ્રોજેક્ટ જે છે એનું આયોજન થશે અને આ આખા પ્રોજેક્ટનું સંચાલન ભારત સરકારની કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત કામ કરતી ચેન્નાઈ ખાતે આવેલી એક સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા સમુદ્રયાન પ્રોજેક્ટનું સંચાલન થશે દોસ્તો આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આયોજિત થશે જેના અંતર્ગત ભારતની જે સંશોધકોની ટીમ છે એ સ્વદેશ નિર્મિત સબમર્સિબલ વ્હીકલ જે અહીંયા આપણને આકૃતિમાં નીચે બતાવવામાં આવી છે તેની મદદથી સમુદ્રની સપાટીથી નીચે ઊંડાઈએ છ કિલોમીટર સુધીની ઊંડાઈ સુધી પહોંચશે અને આ પ્રકારના જે જેટલા પણ ખનીજ તત્વો હશે એને કલેક્ટ કરવાની કામગીરી કરશે આ પ્રોજેક્ટ જે દિવસે આપણો સફળ થશે એ દિવસે ભારત છે એની વૈજ્ઞાનિક જે ઉપલબ્ધિઓ છે એને ચાર ચાંદ લાગશે કારણ કે આ પ્રકારનો પ્રોજેક્ટ સફળ બનતા ભારત સમુદ્રનું ઉત્ખનન કરનારો વિશ્વનો પ્રથમ વિકાસશીલ દેશ બની જશે થોડી વધુ ડિટેલમાં વાત કરીએ દોસ્તો તો સમુદ્રના તળિયા આપણને આ પ્રકારના પોલીમેટાલિક નોડ્યુલ્સ મળી આવે છે જ્યાં આપણને પથરીલા બટેટા જેવા આકારના જે ટુકડાઓ જોવા મળે છે તેને આપણે પોલીમેટાલિક નોડ્યુલ્સ એટલે કે ઘણી બધી ખનીજ ધાતુઓ જે છે એનું મિશ્રણ થયેલા ગઠ્ઠાઓ આપણને જોવા મળતા હોય છે સામાન્ય રીતે આપણે એને મેંગેનીઝ નોડ્યુલ પણ કહેતા હોઈએ છીએ જેમાં ઘણી બધી કિંમતી ધાતુઓનો સમાવેશ થતો હોય છે તો સૌથી વધુ મહત્ત્વની આ બાબતોમાં જે ધાતુઓ રહેલી છે એ છે નિકલ કૂપર અને કોબાલ્ટ છે એનો સમાવેશ આમાં વિશેષ રીતે થતો હોય છે દોસ્તો અહીંયા જે નીચે એક મેપ બતાવવામાં આવ્યો છે આ મેપ જે છે એ ભારત અને એની આસપાસના એટલે કે હિન્દ મહાસાગરના ક્ષેત્રનો મેપ છે અને અહીંયા જેટલો પણ ડાર્ક એરિયા આપણને બતાવવામાં આવ્યો છે એ બધો એરિયા આ પ્રકારના પોલીમેટાલિક નોડ્યુલ્સની સંભાવના ધરાવતો વિસ્તાર છે દોસ્તો એવી એક અંદાજ છે વૈજ્ઞાનિકોનો કે હિન્દ મહાસાગરના મધ્યમાં આશરે ત્રણસો ને એસી મેટ્રિક ટન આ પ્રકારના પોલીમેટાલિક નોડ્યુલનો જથ્થો આવેલો છે માની લઈએ કે આ સમુદ્ર ઉત્ખનન સાથે સમુદ્રયાન પ્રોજેક્ટ સંકળાયેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ ક્વેશ્ચન છે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર બે હજાર ઓગણીસ મેળવનાર વિજેતાઓ પૈકી કઈ એક જોડ ખોટી છે દોસ્તો અત્યારે તમે આ પ્રકારને બાબતને ધ્યાનમાં ન લો મારો મૂળ ઉદ્દેશ છે કે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર શું છે એ તમને સમજાવો બાકી આ ફેક્ટ છે જેનું ટેબલ આ સવાલના ચર્ચાના અંતે તમને મળી જશે દોસ્તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર શાંતિ સ્વરૂપ ભટનાગર નામ છે કોઈ વ્યક્તિનું અને એની એની પાછળ પુરસ્કાર જોડાયેલો છે એટલે આપણને એટલો અંદાજ આવવો જોઈએ કે ભાઈ શાંતિ સ્વરૂપ ભટનાગર છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આઝાદી પહેલાં શાંતિસ્વરૂપ ભટનાગરે દેશની અંદર ખૂબ જ સારી વૈજ્ઞાનિક કામગીરી કરી દોસ્તો શાંતિસ્વરૂપ ભટનાગર દેશના પ્રખ્યાત રસાયણશાસ્ત્રી હતા અને તેમણે સૌથી અગત્યની કામગીરીમાં એક સંસ્થાની સ્થાપના કરેલી છે એ સંસ્થા છે સી એસ આઈ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દોસ્તો સી એસ આઈ દ્વારા દર વર્ષે શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર એનાયત થાય છે અથવા તો આપવામાં આવે છે આ સવાલ ઓલરેડી જીપીએસસી દ્વારા વર્ષ બે હજાર સત્તરની પ્રિલિમમાં પૂછી નાખવામાં આવેલો છે સી એસઆઈઆરની સ્થાપના ઓગણીસોને બેતાલીસમાં દિલ્હી ખાતે કરવામાં આવી દોસ્તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ દ્વારા દેશના વિવિધ ખૂણાઓમાં લગભગ સાઠથી પણ વધુ પ્રયોગશાળાઓની સ્થાપના અત્યાર સુધીમાં કરવામાં આવી છે એટલા માટે સી એસઆઈઆરને ભારતમાં પ્રયોગશાળાઓની માતૃ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને એવી જ રીતે શાંતિ સ્વરૂપ ભટનાગરને ભારતમાં પ્રયોગશાળાના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ થોડીક બેઝિક બાબત થઈ હવે થોડી ડિટેલ ચર્ચા આપણે કરીએ દોસ્તો ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ આ પ્રકારના સાત વિષયોમાં વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે તો આ કયા કયા ક્ષેત્રોમાં શાંતિ ભટનાગર પુરસ્કાર આપવામાં આવે છે આ પણ એક પ્રેલી માટેનો પ્રશ્ન થાય તો એ પણ ધ્યાનમાં રાખવાનું જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ઇજનેરી વિજ્ઞાન ગણિત વિજ્ઞાન મેડિકલ વિજ્ઞાન અને પૃથ્વી વાતાવરણ સમુદ્ર તથા સૂર્યમંડળ પ્રણાલી સાથે સંકલિત વિજ્ઞાન એટલે કે પેનેટરી સાયન્સ આ સાત વિષયોની અંદર ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે હવે સવાલ બીજો એ થાય કે શાંતિ ભટનાગર પુરસ્કાર મેળવવા માટેની લાયકાત શું તો દોસ્તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એવા વૈજ્ઞાનિકોને મળે છે જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષથી ઓછી છે એટલે કે યુવા વૈજ્ઞાનિક છે અને છેલ્લા પાંચ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ તેનું પોતાના ક્ષેત્રમાં અદ્વિતીય કામગીરી એટલે કે સંશોધન પ્રવૃત્તિ છે એ સતત સામે આવેલી હોવી જોઈએ ઉપરાંત બીજી એક ખાસ બાબત તમે નોંધો કે ભારતીય નાગરિક વિજ્ઞાનીને તો આ પુરસ્કાર મળે છે ઉપરાંત ઓસીઆઈ તથા પીઆઈઓને પણ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન વૈજ્ઞાનિક હોય તો તેને પણ આ પુરસ્કાર મળવાપાત્ર બનશે બીજી વાત કે જ્યારે કોઈને પણ માનો કે કોઈની પસંદગી થાય છે શાંતિ સ્વૃપ ભટનાગર પુરસ્કાર માટે તો તેને મળવાપાત્ર વસ્તુઓ કઈ છે તો જ્યારે પણ વ્યક્તિને આ પુરસ્કાર આપવામાં આવશે ત્યારે તેને પાંચ લાખ રૂપિયાની રાશિ પ્રદાન કરવામાં આવશે ઉપરાંત પુરસ્કાર મળ્યા બાદ જ્યાં સુધી વ્યક્તિ પાસઠ વર્ષની ઉંમરનો થશે ત્યાં સુધી પ્રતિમાસ તેને પંદર હજાર રૂપિયાની રાશિ પણ આપવામાં આવશે ઓગણીસો ને અઠ્ઠાવનથી આ પુરસ્કાર આપવામાં આવે છે સૌ પ્રથમ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મેળવનાર વ્યક્તિ એટલે કે જે સાયન્ટિસ્ટ હતા એનું નામ હતું કે એસ ક્રિષ્ણન આ વર્ષે એટલે કે લેટેસ્ટ જે પુરસ્કારો આપવામાં આવ્યા છે છવ્વીસમી સપ્ટેમ્બરના દિવસે તો એ સાતે સાત કેટેગરીમાં જે કોઈ વ્યક્તિઓને આપવામાં આવે છે એમના નામ અહીંયા હું સ્ક્રીન ઉપર મૂકેલા છે આ નામ તમારે ગોખવાની કે યાદ રાખવાની જરૂર છે નહીં કારણ કે આ પ્રકારના પ્રશ્નો આજ સુધીમાં જીપીએસસી દ્વારા પૂછવામાં આવેલા નથી ઓકે તો આ ક્વેશ્ચન્સ છે એ આખો કહેવાનો ભાવાર્થ એ છે કે આ પ્રશ્ન મૂકવાનો મારો મૂળ ઉદ્દેશ છે કે તમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની માહિતી મળે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ દોસ્તો ક્વેશ્ચન છે કે વિશ્વમાં સૌપ્રથમ પ્રથમ બ્લેક હોલની તસવીર છે પ્રકાશિત કરનાર ટેલિસ્કોપ ટીમની ઓળખ કરો દોસ્તો આમ તો બ્લેક હોલ વિશે સૈદ્ધાંતિક રીતે આપણે ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે બ્લેક હોલ એટલે કોઈ પણ તારાના જીવનનો અંતિમ કાળ જ્યારે કોઈ પણ તારો પોતાની સપાટી ઉપરના હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ કરવાની જે ઘટના છે એ ધીમે ધીમે બંધ કરે છે અને પોતાની ઉર્જા જે ઘટતી જાય છે ત્યારે આસપાસના પ્રદેશમાંથી એ ઉર્જા મેળવવાની કોશિશ કરે છે અને એ અંતે પ્રકાશ જેવા કણોનું પણ પોતે શોષણ કરવા લાગે છે આ સ્થિતિને આપણે બ્લેક હોલ તરીકે ઓળખીએ છીએ દોસ્તો અત્યાર સુધી થિયરિટિકલી એટલે કે સૈદ્ધાંતિક રીતે બ્લેક હોલ વિશે ઘણી ચર્ચા થઈ પણ પહેલી વખત દુનિયાની અંદર વર્ષ બે હજાર ઓગણીસમાં આપણી સામે બ્લેક હોલની તસવીર આવી અને આ તસવીર મેળવનાર જે ટીમ છે એનું નામ છે ધ ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ આ સવાલ ઓલરેડી ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી પરીક્ષામાં પૂછી નાખવામાં હમણાં આવ્યો છે દોસ્તો ધ ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ બે હજાર નવથી કાર્યરત છે ને કોઈ એક દેશમાં સ્થાપિત નથી દુનિયાના ઘણા ખરા દેશોમાં તેના યુનિટ સ્થપાયેલા છે તેણે જે આપણને બ્લેક હોલની તસવીર આપી એ તસવીરો અહીંયા આકૃતિમાં દર્શાવવામાં આવી છે આ બ્લેક હોલ ક્યાંનો છે તો મેસિયર એટી સેવન એટલે કે એમ એટી સેવન આકાશ ગંગાની અંદરનો આ સદસ્ય છે જો અહીંયા જે આપણને મેપ બતાવવામાં આવ્યો છે એ ધ ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ જે છે એના યુનિટ જે છે એ પથરાયેલા છે યાદ રાખવું પડશે અહીંયા કે ભારતમાં તો ઇવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપનું કોઈ પણ યુનિટ સ્થપાયેલું નથી તો બ્લેક હોલની પહેલી તસવીર પ્રકાશિત કરવા બદલ ધ ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ જે છે એને ત્રીસ લાખ ડોલરની રાશિ આપવામાં આવી છે અને ઓસ્કાર ઓફ સાયન્સ એવોર્ડ છે એના એનાયત થયો છે આ ઉપરાંત બેક થ્રુ પ્રાઇઝ ઇન ફંડામેન્ટલ ફિઝિક્સ ફિઝિક્સ વડે પણ તેને સન્માનિત કરવામાં આવેલી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો જોઈએ વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકાર દ્વારા જેમની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી એવા પી એસ વારિયાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે કરંટ અફેર્સ વાંચતી વખતે આવા ઘણા બધા સવાલ તમારા ધ્યાનમાં આવશે જ્યારે ભારત સરકાર છે એકવીની પંચોતેરમી વર્ષગાંઠ કોઈની સોમી વર્ષગાંઠ કોઈની દોઢસો કોઈ ઘટનાની બસોમી વર્ષગાંઠ ઉજવે છે આ બધા સવાલ એમપી સવાલો તરીકે ધ્યાનમાં રાખવાના તો બે હજાર ઓગણીસમાં ભારત સરકારે પી એસ વારિયારની એકસો ને પચાસમી જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં કરી હતી તો પી એસ વારિયાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા જવાબ છે આયુર્વેદ દોસ્તો પી એસ વારિયાર છે એ ભારતના કેરળ રાજ્ય સાથે સંકળાયેલા છે અને તેમને આયુર્વેદિક ફિઝિશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે આયુર્વેદિક ક્ષેત્રમાં તેમના યોગદાનને ખાસ તો કેરલ સરકાર યાદ રાખે છે ભારત સરકારે તેને નેશનલ લેવલ ઉપર હાઈલાઇટ કરવાની કોશિશ કરી છે આઝાદી પહેલાંના સમયમાં ઓગણીસો બેમાં તેમણે એટલે કે વારિયાર સાહેબે કોટ્ટાકલ આર્યવેદ શાળાની સ્થાપના કરી હતી ઉપરાંત ઓગણીસોને સત્તરમાં તેમણે એક આયુર્વેદિક પાઠશાળાની પણ રચના કરી હતી એમના યોગદાનને અત્યારની પેઢી જાણે એટલા માટે થઈને સરકારે એમને એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી હતી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર દોસ્તો આગળ વધીએ ખૂબ અગત્યનો સવાલ છે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં આરંભ કરવામાં આવેલા પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામનું નામ જણાવું દોસ્તો આ પણ એક ખૂબ આયમપી સવાલ છે આવનારી એક્ઝામમાં આ પ્રકારના સવાલ આપણાથી મિસ થવા જોઈએ નહીં જવાબ એનો છે ધ્રુવ થોડી ડિટેલમાં ચર્ચા કરીએ દોસ્તો પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામનું નામ છે ધ્રુવ દોસ્તો ધ્રુવ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય મતલબ કે એમએચઆરડી દ્વારા ધોરણ નવથી બાર સુધીના ધોરણ નવથી બાર કક્ષા સુધીના અભ્યાસ કરતાં સરકારી તથા ખાનગી શાળાઓમાંથી ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓને પસંદ કર્યા અને કુલ સાઈઠ વિદ્યાર્થીઓને ટોટલ ચૌદ દિવસની તાલીમ આપી હતી આ ધ્રુવ કાર્યક્રમ અંતર્ગત જે સાઠ વિદ્યાર્થીઓ પસંદ થયા એમની લાયકાત શું હતી એમની લાયકાત એ હતી કે ત્રીસ જેટલા વિજ્ઞાની ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંબંધિત હતા અને જ્યારે બાકીના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે એ કળાના કોઈપણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો કહેવાનો ભાવાર્થ એમ કે ભારત સરકાર આ પ્રોજેક્ટ દ્વારા ટેલેન્ટને હાઇલાઇટ કરવાની કોશિશ કરે છે એટલા માટે આ પ્રોજેક્ટને ધ્રુવ નામ આપ્યું છે ઓકે આ ધ્રુવ નામ જે છે એ ધ્રુવ તારા ઉપરથી આપ્યું છે અને સાઈઠે સાઈઠ વિદ્યાર્થીઓ કે જે આ ભાગ જેણે જેમણે પણ આ ચૌદ દિવસના કાર્યક્રમમાં પસંદગી પામી હતી દરેકને ધ્રુવ તારક તરીકે ઓળખવામાં આવ્યો હતો ઓકે આ કાર્યક્રમ જે છે એ બે હજાર ઓગણીસમાં જે આયોજિત થયો તે એની શરૂઆત ક્યાં થઈ અથવા તો એનું આયોજન ક્યાં થયું તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઈસરોનું વડું મથક છે બેંગલુરુ એ જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત થયો દોસ્તો આગળના સેશન્સમાં આપણે યુવિકા નામના કાર્યક્રમની પણ ચર્ચા કરીશું તે પણ એક પ્રકારે બાળકોને વિજ્ઞાન સાથે જોડવાનું ખાસ કરીને સ્પેસ સાથે જોડવાનું યુવા વિજ્ઞાનિક કાર્યક્રમ છે યુવિકા તેના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારબાદ ખૂબ જ અગત્યનો સવાલ છે ભારત સરકારે વિજ્ઞાન ટેકનોલોજી ઇજનેરી અને ગણિત જેને આપણે જોડી દઈએ બધાનો પહેલો પહેલો અક્ષર તો આપણને જોવા મળશે સ્ટેમ જેના ટૂંકમાં સ્ટેમ ક્ષેત્રો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ વિજ્ઞાન ટેકનોલોજી ઇજનેરી અને ગણિત સ્ટેમ ક્ષેત્રે વિદ્યાર્થીનીઓને એટલે કે ગર્લ્સ સ્ટુડન્ટની ભાગીદારી વધારવા માટે તાજેતરમાં કઈ યોજના લોન્ચ કરી દોસ્તો માર્ચ બે હજાર વીસના કરંટ અફેર્સમાંથી આ સવાલ આપણે અહીંયા લીધેલો છે તો જવાબ આવશે વિજ્ઞાન જ્યોતિ યોજના દોસ્તો ભારતમાં મહિલાઓની ભાગીદારી વિજ્ઞાન ક્ષેત્રે નોંધનીય રહી છે અને ઘણી બધી મહિલાઓએ ભારતમાં વિજ્ઞાનનું નામ ખૂબ આગળ વધાર્યું છે જેના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં ડૉક્ટર ગગનદીપ કાંગ વિશે વાત કરી હતી ખૂબ જ પ્રખ્યાત રસી સંશોધક વિજ્ઞાની છે ત્યારબાદ રીતુ કરીધાલ નામના વૈજ્ઞાનિક છે મહિલા વૈજ્ઞાનિક કે જે ભારતની અંદર સ્પેસ ફિલ્ડ સાથે સંકળાયેલા છે ડૉક્ટર ટેસી થોમસ છે મિસાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો આ પ્રકારે ભારત સરકાર મહિલાઓની વિજ્ઞાન ક્ષેત્રે ભાગીદારીને વધારવા માટે થઈને એક જ ગમ એક ખૂબ જ ગંભીર અને પ્રોત્સાહક પ્રોજેક્ટ છે એ લઈને આવી છે એનું નામ છે વિજ્ઞાન જ્યોતિ યોજના આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે ભારત સરકાર બે હજાર વીસથી બે હજાર પચીસ એટલે કે આગામી પાંચ વર્ષમાં દેશના પાંચસો ને પચાસ જિલ્લાઓમાં દરેક જિલ્લાઓમાંથી સો સો વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ સ્ટેમ ક્ષેત્રોના અભ્યાસ તરફ આગળ ફરજિયાતપણે વાળવાની કોશિશ કરશે જેના થકી ભારતની અંદર આવનારા સમયમાં મહિલા વૈજ્ઞાનિકોની એક સારી એવી ટીમ આપણને જોવા મળે ઓકે તો કેટલાક બીજા ફેક્ટ્સ જોઈએ દોસ્તો ભારતની અંદર સ્ટેમ ક્ષેત્રમાં એટલે જે હમણાં આપણે ચાર ચાર ક્ષેત્રોની વાત થઈ એમાં મહિલાઓની ભાગીદારી જોઈએ તો એ છે માત્ર ચોવીસ ટકા દોસ્તો દેશમાં મહિલાઓની જનસંખ્યા આશરે ઓગણપચાસ ટકા આસપાસ છે છતાં પણ વિજ્ઞાનના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી માત્ર ચોવીસ ટકા છે સ્નાતકોત્તર એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ બાવીસ ટકા છે એમ ક્ષેત્રે અઠ્યાવીસ ટકા પીએચડી ક્ષેત્રે પાંત્રીસ ટકા અને જ્યારે આઈઆઈટી ક્ષેત્રે માત્ર દસ ટકા વિદ્યાર્થીનીઓની ભાગીદારી રહેલી છે તો દોસ્તો આ પ્રકારે ભારત સરકાર એવી યોજના હાથ ધરી રહી છે વિજ્ઞાન જ્યોતિ યોજના કે આગામી સમયમાં મહિલાઓ છે વિજ્ઞાન ક્ષેત્રમાં સંશોધન ક્ષેત્રમાં ભાગ ભજવે તમે લોકોએ જે મંગળ મિશન મૂવી જોઈ છે એની અંદર પણ જોયું હશે કે એ ટીમની અંદર પણ મોટાભાગની મેમ્બર્સ જે મહિલાઓ હતી આ યોજના કયા દિવસે લોન્ચ થઈ ખાસ ધ્યાન રાખો આ યોજના આઠમી માર્ચ બે હજાર વીસ એટલે કે ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના દિવસે લોન્ચ થઈ હતી આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે જે દર વર્ષે આઠ માર્ચ ઉજવાતો હોય છે ઓકે તો બે હજાર વીસમાં આઠમી માર્ચે જે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઉજવવામાં આવ્યો તેની થીમ હતી આઈ એમ જનરેશન ઇક્વાલિટી રિયલાઇઝિંગ વિમેન્સ રાઇટ ઓકે આ જ દિવસે ભારત સરકારના આ કાર્યક્રમની અંદર એક પુસ્તકનું પણ વિમોચન થયું એ પુસ્તકનું નામ છે લેડી યુ આર ધી બોસ જેના લેખિકા છે અપૂર્પૂર્વ કદાચ આવનારી એક્ઝામમાં આ પુસ્તક વિશે પણ ક્વેશ્ચન આપણો પ્રિલિમમાં બની શકે ઓકે હતી આગળ ત્યારબાદનો પ્રશ્ન છે કે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં દિલ્હી ખાતે આયોજિત થયેલ પરમાણુ ઉર્જા સંમેલનની થીમ જણાવો દોસ્તો આ પ્રકારના પ્રશ્નોની થીમ છે એ આપણે અચૂક યાદ રાખવાની ભારત સરકારે પરમાણુ ઉર્જા સંમેલન આયોજિત કર્યું અગિયારનું પરમાણુ ઉર્જા સંમેલન આયોજિત થયું હતું જેની થીમ આપણને જોવા મળે છે કે ઇકોનોમિક્સ ઓફ ન્યુક્લિયર પાવર ઇનોવેશન ટુવર્ડ્સ સેફર એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ ટેકનોલોજી દોસ્તો ભારત સરકાર દ્વારા આયોજિત જે આ અગિયારનું પરમાણુ ઉર્જા સંમેલન હતું તેમાં દેશ અને વિદેશના ઘણા બધા પરમાણુ વિજ્ઞાનીઓ અને એની સાથે સંકળાયેલી સંસ્થાના ડિરેક્ટરોએ ભાગ લીધો હતો અને આ જે સંમેલન હતું એમાં પરમાણુ ઊર્જાનો ઉપયોગ વડે કેન્સરના ઈલાજ અને વૈશ્વિક ઉર્જા જરૂરિયાતોને કેવી રીતે સંતોષી શકીએ જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે અને તાપમાનનો વધારો રોકવામાં આપણને સફળતા મળે આ હેતુથી આ પરમાણુ ઊર્જા સંમેલન આયોજિત થયું હતું તો પરમાણુ ફિલ્ડ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી આપણા માટે એક્ઝામ ઓરિએન્ટેડ મુદ્દો અગિયારમું સંમેલન અને એની થીમ છે નેક્સ્ટ બહુ જ મહત્વનો પ્રશ્ન છે મોઝાઇક મિશન વિશે ખરી બાબત જણાવવા એક ઇન્ટરનેશનલ લેવલનો મુદ્દો છે ચારે ચાર ઓપ્શન તમારી સામે છે કે ફ્રાન્સ દ્વારા સીરિયામાં આઈએસઆઈએસ સંગઠનના સફાયા માટે હાથ ધરાયેલો હવાઈ હુમલાનું એક અભિયાન હતું બીજો ઓપ્શન છે કે આર્કટિક ક્ષેત્રની આબોહવાના અભ્યાસ તથા સંશોધન માટે સંકળાયેલું વૈજ્ઞાનિક અભિયાન ઓપ્શન સી એન્ટાર્કિક ક્ષેત્રની આબોહવાના અભ્યાસ તથા સંશોધન માટેનું વૈજ્ઞાનિક અભિયાન અને ઓપ્શન ડી છે કે નાસાનું વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં આયોજિત થનારું સ માનવ મંગળ અભિયાન દોસ્તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી આર્કટિક ક્ષેત્રની આબોહવાના અભ્યાસ તથા સંશોધન માટેનું વૈજ્ઞાનિક અભિયાન છે મોઝાઇક ડિટેલમાં વાત કરીએ મોઝાઇકનું પૂરું નામ છે મલ્ટી ડિસિપ્લિનરી ડ્રિફ્ટિંગ ઓબ્ઝર્વેટરી ફોર ધ સ્ટડી ઓફ આર્કટિક ક્લાઇમેટ દોસ્તો અહીંયા જે મેપ છે એ આર્કટિક ક્ષેત્રનો છે ખાસ ધ્યાન રાખો આર્કટિક ક્ષેત્રમાં અને એન્ટાર્કટિકા ક્ષેત્રમાં તમારે પ્રિલિમમાં કોઈ ભૂલ કરવાની નથી આ પૃથ્વીના ઉત્તર ધ્રુવની આસપાસના ક્ષેત્રોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરશે એટલે કે આ મિશન છે એ આર્કટિક ક્ષેત્રની આબોહવાનું સંશોધનાત્મક અભ્યાસ માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન છે દોસ્તો આ અભિયાન શરૂ કરનાર દેશ કોણ છે આ અભિયાનનું આયોજન જર્મની દ્વારા થયું છે જર્મનીના આલ્ફ્રેડ વેગનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ આખી પહેલ શરૂ કરવામાં આવી છે અને વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓગણીસ થી પણ વધારે દેશોમાં જોડાયેલા છે અને આશરે ત્રણસો થી વધુ સાયન્ટિસ્ટ લોકો સતત એક વર્ષ માટે આ ક્ષેત્રમાં રહેવાના છે ઓકે ભારત માટે આનંદની વાત એ છે ગૌરવની વાત એ છે કે ભારતના એકમાત્ર વૈજ્ઞાનિક છે વિષ્ણુ નંદન કેરળ રાજ્યના છે કે જેમની પસંદગી મોઝેક મિશન માટે થયેલી છે દોસ્તો આ લોકો આ આખું આયોજન સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયું છે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં એ લોકો સપ્ટેમ્બરથી લઈ અને આવનારા ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર વીસ સુધી 365 દિવસ સતત આર્કટિક ક્ષેત્રમાં રહેશે અને તેના વિવિધ પ્રાંતની એની મુલાકાત લેશે ત્યાંની આબોહવાનો અભ્યાસ કરશે તેની ખનીજ છે ત્યાંના તમામ પ્રકારના ખનીજ તત્વો છે એનો પણ અભ્યાસ આમાં કરશે આના માટે જે પ્રથમ સૌ પ્રથમ અને સૌથી પ્રમુખ જહાજનો ઉપયોગ થશે એનું નામ છે પોલર સ્ટન જર્મનીનું સંશોધન તથા આઈસ બ્રેકર જહાજનું નામ છે પોલર સ્ટન જે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ મોઝેક મિશનનું સૌથી પ્રમુખ જહાજ રહેશે ટૂંકમાં તમામ પ્રકારનો અભ્યાસ છે એ મોઝેક મિશન દ્વારા આર્કટિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરશે કારણ કે આર્કટિક ક્ષેત્રનો બરફ પીગળતા તેની અસર અન્ય મહાસાગરો ઉપર પણ થઈ રહી છે અને વિશ્વભરના ક્લાઇમેટ ઉપર તેની અસર થઈ રહી છે તો આર્કટિક ક્ષેત્રની અત્યારની સ્થિતિ જાણવી આપણા માટે અત્યંત આવશ્યક છે અને મોઝેક મિશન આપણને પ્લેટફોર્મ પૂરું પાડશે દોસ્તો ત્યારબાદ આજનો છેલ્લો સવાલ જોઈએ ડોક્ટર એચ એલ ત્રિવેદી વિશ્વવિખ્યાત શું હતા નેફ્રોલોજિસ્ટ દોસ્તો ગુજરાતના ગૌરવ સમાન ડૉક્ટર હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી કે જેમનું નિધન છે એ બે હજાર ઓગણીસમાં થયું તો એના લીધે ડૉક્ટર ત્રિવેદી સાહેબ છે એ ચર્ચામાં આવ્યા હતો ડૉક્ટર હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી એ વિશ્વવિખ્યાત કિડની એક્સપર્ટ હતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે એમની અતુલનીય કામગીરી હતી અને કિડનીના અભ્યાસને નેફ્રોલોજી કહેવાય કિડનીના ડૉક્ટરને નેફ્રોલોજિસ્ટ કહેવાય તો ત્રિવેદી સાહેબ છે એ ગુજરાતમાં હતા ગુજરાત સાથે સંકળાયેલા હતા અને એમનું નિધન થયું હોવાથી કરંટમાં તે ખાસ ભૂમિકા નિભાવશે પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે થયો હતો ઓકે અને ભારત સરકારે એમને પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરેલો અને આ બધી સંસ્થાઓમાં તેમણે કામગીરી કરેલી જેની તમે ખાસ નોંધ લેજો ઓકે તો આજની ચર્ચાઓને દોસ્તો આપણે અટકાવી છેલ્લે હું તમને એક સવાલ પૂછું છું એ સવાલનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો ફેસબુકની ક્રિપ્ટો કરન્સીનું નામ જણાવો ઓકે નેક્સ્ટ મળીએ ત્યાં સુધી આપ સૌનો આભાર મળતા રહીએ